सर्वशक्तिमान वाणी स्वरूप वांग्मय स्वरूप शब्दमय देह एवा ग्रंथराज श्रीमद भागवत जी ने प्रणाम। कोटड़िया परिवारना कर्मनिष्ठ धर्मनिष्ठ सत्यनिष्ठ तमाम पितरों आत्मा ने प्रणाम। निमित्त मात्र यजमान श्री चंदू भाई मनजी भाई कोटड़िया इन धर्मपत्नी श्री नेतलबेन चंदू भाई कोटड़िया पितरों उद्धार माटे थई अविरत जे भागवत ग्रंथनु पारायण करे छे वा भूदेवो माँ सरस्वती साथे जोड़ायेला छे वा संगीत जगनो तेमज आटला व्यस्त जीवन में भगवानी प्रीति उजागर करवा माटे थई उपस्थित दरेक भाग्यवान श्रोताओना हृदय कमल में विराजमान ए परम शक्ति दिव्य चेतना ने प्रणाम। सौने जय श्री कृष्ण। बिनु सतसंग विवेक न होई राम कृपा बिनु सुलभ न सोई। જ્યાં સુધી જીવનમાં સત્સંગની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી માણસના જીવનની અંદર વિવેક ન પ્રગટે। જ્યાં સુધી માણસ એ સત્સંગનો જ્યાં સુધી સંગ ન કરે કથાઓ ન સાંભળે ત્યાં સુધી એક વિવેક ન આવે। કેમ બોલવું કેમ ન બોલવું શું જોવું શું ન જોવું આનો જે વિવેક છે એ વિવેક મને તમને કથા આપે છે। માટે બિનુ સત્સંગ વિવેક ન હોય જ્યાં સુધી કથા જીવનમાં ન ઉતરે ત્યાં સુધી માણસના જીવનમાં વિવેક ન આવે। રામ કૃપા બિનુ સુલભ ન સોઈ અને એ સત્સંગ ત્યારે જ મળે જ્યારે ઈશ્વર આપણા ઉપર કૃપા કરે। રામ કૃપા બિનુ ભગવાનની કૃપા વગર આ સત્સંગ આ કથા મને તમને પ્રાપ્ત ન થાય। કેટલી કૃપા કહે છે અતિહરી કૃપા જાહી પર હોય થોડી નહીં પણ અનેક જન્મોની જ્યારે કૃપા પૂર્ણ ભેગી થાય અને એ કૃપા જો મને તમને ફળ આપવા માટે તૈયાર થઈ હોય તો મને તમને આવી કથાઓનો એ યોગ બને છે। માટે બિનુ સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિનુ સુલભ ન સોઈ અને અતિહરી કૃપા જાહી પર હોય। જેવી રીતે આપણે મત આપીએ જેમ આંગળી રંગાવીએ અને આપણે ઇલેક્શન કરીએ એ જ વ્યક્તિ વિધાનસભાની અંદર જઈને બેસી શકે અથવા તો એનો જ અધિકાર છે જેને આપણે ઇલેક્શન જેને આપણે મત આપીએ
બસ એવી જ રીતના જેમ આપણું ઇલેક્શન થાય એ જ વ્યક્તિ વિધાનસભામાં બેસે એમ ઠાકોરજીનું જે સિલેક્ટ હોય ને એ જ વ્યક્તિ કથા મંડપમાં આવીને બેસી શકે. આપણે બધા એ ઠાકોરજીનું સિલેક્શન છીએ, આપણને સિલેક્ટ કરેલા છે. અતિ હરિ કૃપા જાહી પર હોય, એ ઈશ્વરની કૃપાનો અનુગ્રહ. આપણી કથાનો આજ ચતુર્થ દિવસ, આવો ઠાકોરજીના ચરણોમાં પ્રણિપાત કરી કથાની અંદર મંગલ પ્રવેશ કરી. કાલના સત્રની અંદર ભગવાન નૃસિંહ નારાયણ તેમજ વામન ચરિત્રની કથાના દર્શન કર્યા. ભગવાન એ માગવા માટે થઈ અને નાના બન્યા છે. એવું કહેવાય છે કે માણસ કોઈ વ્યક્તિ પાસે કઈ માગે તો એનું ગૌરવ ઓછું થાય. ધર્મશાસ્ત્ર કહે છે, વિશાખાંતે ગતામ મેઘા પ્રસૂતાંતે ચ યૌવનમ પ્રણામાંતે શતામ કોપઃ યાચનાંતે ચ ગૌરવમ. વિશાખાંતે ગતામ મેઘા, શાસ્ત્રકારો એવું કહે છે કે પંચાંગમાંથી જ્યારે વિશાખા નક્ષત્ર જતું રહે એ પછી વરસાદ ન આવવો જોઈએ અથવા તો ન થવો જોઈએ. પ્રસૂતાંતે ચ યૌવનમ, કોઈ સ્ત્રી જ્યારે એક બાળકને જન્મ આપી દે એટલે એની યુવાની એ જતી રહે છે. પ્રણામાંતે શતામ કોપઃ, કોઈ વ્યક્તિને ક્રોધ આવ્યો હોય ને તમે એના પગમાં પડી જાઓ તો સજ્જન વ્યક્તિ હોય તો એનો ક્રોધ શાંત થઈ જાય એમ. યાચનાંતે ચ ગૌરવમ, માગવા કરતા આપણે ત્યાં કહેવત છે મરવું સારું, માગવું એને આપણે ત્યાં હીન કર્મ કીધું છે. તો ભગવાન માગવા માટે થઈ અને નાના બન્યા છે. શાસ્ત્રની અંદર માગવાની હીન કાર્ય કીધું પણ બે વાત શાસ્ત્રની અંદર કહી છે, યાચનાત મરણમ વરમ, માગવા કરતા મરવું સારું, અને બીજી વાત યાચકો બ્રાહ્મણો ધર્મ, માગવું એ તો સાધુ બ્રાહ્મણનો ધર્મ છે. તો એ વિરાટ નારાયણને જ્યારે માગવાની વાત આવે છે ત્યારે એ વિરાટ નારાયણ એ નાના બન્યા છે. વિષ્ણુ ભગવાન એ બલિરાજા પાસે પાતાળમાં આજ દ્વારપાળ તરીકે રહે છે. જ્યારે આવી બલિરાજાની ભક્તિ જોઈ અને ભગવાન એને કહે છે કે હે બલિ, તારી ભક્તિથી આજ હું પ્રસન્ન છું, મારા માટે થઈને તે સર્વસ્વ અર્પણ કરી દીધું છે, માગ તારે શું જોઈએ છે? એ સમયે બલિરાજા કહે છે, આપ મારા દ્વારપાળ તરીકે વિષ્ણુ ભગવાન કહે છે, હે બલિ, તારી ભક્તિથી હું આજ પ્રસન્ન છું, સંતુષ્ટ છું, માગ તારે શું જોઈએ છે? એ સમયે બલિરાજા કહે છે, હે નાથ, આપ મારા દ્વારપાળ તરીકે પાતાળની અંદર મારી સાથે રહો. ને ઘણા સમય સુધી વિષ્ણુ ભગવાન એ જ્યારે વૈકુંઠમાં ન ગયા, બલિરાજાની એ ભક્તિને જોઈને પાતાળ તરીકેના પાતાળમાં એના દ્વારપાળ તરીકે રહે છે. લક્ષ્મીજીને ચિંતા થઈ કે સ્વામીનાથ કેટલા સમયથી ગયા છે, હજી કેમ ન આવ્યા? એ બાજુ દેવર્ષિ નારદ આવે છે, કહે છે, કેમ મૈયા ચિંતામાં છો? કહે છે, મારા સ્વામી ગયા છે, આવ્યા નથી, ક્યારે આવશે એની ચિંતામાં છું. એ સમયે નારદજી કહે છે, દેવી, તમારા સ્વામી છે બલિરાજાની ભક્તિની કસોટી કરવા માટે ગયા હતા અને એ સમયે દાનની અંદર બલિરાજાએ પોતાનું સર્વસ્વ આપી દીધું અને ત્યારે ભગવાનને કહે છે માગવાનું, ને એ સમયે તમારા સ્વામીને દ્વારપાળ તરીકે બલિરાજાએ માગી લીધા, તમે એમની પાસે જાઓ તો કદાચ તમને તમારા સ્વામી પ્રાપ્ત થાય. એ જ સમયે લક્ષ્મી એક બ્રાહ્મણ પત્નીનું રૂપ ધારણ કરી અને પાતાળની અંદર આવે છે. બલિરાજા પાસે આવીને કહે છે, હું નિરાધાર છું, મારે કોઈ ભાઈ નથી, મેં એવું સાંભળ્યું છે કે બલિરાજાને કોઈ બેન નથી, તો હું તમારી બેન બનવા માટે થઈને આવી છું, તો આપ મારી પાસે રક્ષાસૂત્ર બંધાવો. અને એ સમયે શ્રાવણ માસની એ પૂર્ણિમાના દિવસે સાક્ષાત લક્ષ્મી એ બલિરાજાને રક્ષાસૂત્ર બાંધે છે અને એ રક્ષાબંધનનો તહેવાર આજ એ પરંપરા હજી પણ સનાતન ધર્મની અંદર એ પરંપરા જોડાયેલી છે.
रक्षाबंधन ना दिवसे बेन पोताना भाई ने रक्षा सूत्र बांधे। આમ તો આપણે જે વ્યક્તિથી રક્ષા ઈચ્છતા હોય અથવા તો આપણાથી જેનું રક્ષણ થતું હોય એવી વ્યક્તિને એવી વસ્તુને આપણે રક્ષા સૂત્ર બાંધી શકીએ। ગામડા ગામની અંદર બ્રાહ્મણો એ પોતાના યજમાનોને રક્ષા સૂત્ર બાંધવા જાય, કારણ કે ગામ હાથીનો પગ હોય એના દ્વારા એનું ગુજરાન ચાલતું હોય। તો બ્રાહ્મણ એ યજમાનોને રક્ષા સૂત્ર બાંધે, કોઈ એવા મોટા વ્યક્તિ હોય પોતાના સાધનોને પોતાની તિજોરી હોય એને રક્ષા સૂત્ર બાંધે, કારણ કે એનાથી એનું ભરણ પોષણ થતું હોય। જે વ્યક્તિથી આપણે સુરક્ષા ઈચ્છતા હોઈએ, જે વ્યક્તિથી આપણે રક્ષા ઈચ્છતા હોઈએ એ વ્યક્તિને રક્ષા સૂત્ર બાંધી શકાય। એટલા માટે કહે છે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, 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 દીકરા દુશ્મન દેખી ડરશે તારી રાખડી રે, દીકરા દુશ્મન દેખી ડરશે તારી રક્ષાબંધનની પરંપરા આજ સુધી ચાલે છે। રક્ષાબંધનનો એક સુંદર સંદેશો છે કે ભાઈએ એની બેન પાસે રાખડી બંધાવે છે અને એ સમયે ભાઈ એની બેનને પ્રશ્ન કરે છે, બેન તારે શું જોઈએ છે ભેટમાં? ત્યારે બેન જવાબ આપે છે, મારે પૈસા નથી જોતા, બસ તારી પાસેથી એક વચન જોઈએ છે। ભાઈએ કીધું હા બોલને બેન, શું વચન જોઈએ? તો કે આજ પછી તું કોઈ દિવસ માતા પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જતો, આ વચન આપ। બેને કીધું કે હા હું તને વચન આપું છું। ભાઈએ કીધું કે હા બેન તને વચન આપું છું, આજ પછી હું કોઈ દિવસ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે નહીં જાઉં। અને એ સમયે ભાઈએ કીધું કે બેન મારે પણ તારી પાસેથી એક વચન જોઈએ છે। કુંતા અભિમન્યુને બાંધે અંબર રાખડી રે, કુંતા અભિમન્યુને બાંધે અંબર રાખડી રે, અંબર રાખડી રે, અંબર રાખડી રે, અંબર રાખડી રે। એટલે ભાઈએ પોતાની બેનને વચન આપી દીધું કે હા બેન કોઈ દિવસ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાઉં। પણ ભાઈએ કીધું કે બેન મારે પણ તારી પાસેથી એક વચન જોઈએ છે। બેન કહે કે હા બોલને ભાઈ શું વચન જોઈએ? ત્યારે ભાઈએ કીધું કે બેન તું જ્યારે સાસરા પક્ષની અંદર જાને ત્યારે કોઈ દિવસ તારા સાસુ સસરાથી એના દીકરાને કોઈ દિવસ અલગ ન કરતી, તું મને પણ વચન આપ। આ વચન લેવાની આજે સમાજની અંદર આવશ્યકતા છે। અને હું તો ત્યાં સુધી કહું, કોઈ પણ પરણેલી દીકરી હોય ને વહુ બનીને ગઈ હોય અને એને જ્યારે એના સાસુ સસરાથી નોખા થવાનો વિચાર આવે ત્યારે બીજો કાંઈ ન વિચાર કરવો, ફક્ત એટલો જ વિચાર કરવો કે મારો એકનો એક ભાઈ હોય અને મારા ઘરડા માવતરથી એ અલગ થાય અને મારા ઘરડા માવતરની જે પરિસ્થિતિ થાય ને એ જ પરિસ્થિતિ આ ઘરડા મા બાપની થાય। જેવી રીતના વૈશાખ મહિનાનો આવો ચૈત્ર મહિનાનો ધોમધકતો તડકો હોય અને એ તડકાની નીચે કોઈ છાંયડાની અંદર કોઈ માણસ સૂતો હોય અને એ છાંયો છીનવી લેવાનું જેટલું પાપ લાગે ને એટલું જ પાપ એ ઘરડા મા બાપ પાસેથી એનો દીકરો છીનવી લેવાનું લાગે। પાલો તાળી હવે પાડવાની જરૂર છે। કહેવાનો અર્થ આ વચન લેવાની જરૂર છે, એકબીજાના માતા પિતાને સાચવવાનો સંદેશો આ રક્ષાબંધનના દિવસે લેવાની જરૂર છે। પણ આજે પરિસ્થિતિ એ થઈ, મેં અગાઉ પણ કીધું કે લગ્નને 5-6 વર્ષ થયા ન થયા તો કે હાલો આપણે બધા અલગ રહીએ,
તો વળી ચિંટુ ખંભે ઠેલો નાખીને કે હાલો તો જુદા રહીએ, મમ્મી ટક ટક બહુ કરે છે. હા, કોઈ નોકરી હોય, કોઈ ધંધો હોય ને એના હિસાબે કદાચ માતા પિતાથી દૂર રહેતા હોય તો એ બીજા નંબરની વાત છે, પણ કાંઈ લેવા દેવા વગરનું. જરાક નવા પીએસઆઈ હરી કરે કે મમ્મી ટક ટક કરે તો કે હાલો તું જુદા રહીએ. આ પરંપરા ભારત દેશની પરંપરા નથી, આપણી સંસ્કૃતિ તો એક થવાની સંસ્કૃતિ છે, એક થઈને રહેવાની આ ભારત દેશની સંસ્કૃતિ છે. રાવણ જ્યારે મૃત્યુની સૈયા ઉપર સૂતો હતો ને એ સમયે રાવણે રામને પ્રશ્ન કર્યો કે હું તારી વાતે બધા કરતા તારી વાતમાં હું શ્રેષ્ઠ છું, છતાંય તારી સામે હારી ગયો, એની પાછળનું કારણ શું છે? એ સમયે રામ કહે છે, દશાનન, હારવાના બે કારણ છે. એક તો તારો ભાઈ વિભીષણ એ મારી સાથે છે, અને બીજું કારણ એ છે કે મારો ભાઈ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન આ ત્રણેય ભાઈઓ મારી સાથે છે. આ ભાઈઓ ભાઈઓની એકતા છે ને એ જ સમાજની અંદર સાચો વિજય છે. બધા એક થઈને રહેવું જોઈએ. 14 બ્રહ્માંડ એની અંદર અનેક દેશો, અનેક દેશની અંદર અનેક રાજ્યો, અનેક રાજ્યોની અંદર અનેક જિલ્લાઓ હોય, અનેક જિલ્લાની અંદર આપણો જિલ્લો એક હોય, એ એક જિલ્લાની અંદર અનેક શહેરો હોય, અનેક તાલુકા હોય, એ અનેક તાલુકાઓની અંદર આપણો એક તાલુકો હોય, એક તાલુકાની અંદર અનેક ગામડા હોય, એની અંદર આપણું એક ગામ હોય, એની અંદર અનેક પરિવાર હોય, અનેક પરિવારની અંદર આપણો એક પરિવાર હોય, એની અંદર અનેક સભ્યો હોય, એ અનેક સભ્યોની અંદર રહેવાવાળો દ્વારકાધીશ એક હોય તો આપણે બધા એક થઈને કેમ ન રહી શકીએ? આપણી અંદર રહેનારું જો તત્વ એક હોય તો શા માટે આપણે બધા એક બની ન રહીએ? સુંદર મજાનો આ સંદેશો આપે છે. લક્ષ્મીજી કહે છે, ભાઈ મને ભેટમાં મારે તારો દ્વારપાળ જોઈએ છે. બલિરાજા કહે, અરે દ્વારપાળ? કહે છે, હા એ તારો દ્વારપાળ છે પણ મારો એ ધણી છે, એટલા માટે મને ભેટમાં એ આપો. ત્યારે બલિરાજા કીધું કે એક શરતે આપું છું, ઇતના તો કરના સ્વામી જગ પ્રાણ તન સે નિકલે, શ્રી ગંગાજી કા તટ હો, યમુના કા બંસી બટ હો, લેકિન મેરા સામ રા નિકટ હો, જબ પ્રાણ તન સે નિકલે. જ્યારે મારો અંતિમ સમય નજીક આવે ત્યારે મને તમારા દર્શન થવા જોઈએ. બલિરાજા સુંદર મજાનું ભગવાનની પાસે માંગ્યું કે જ્યારે અંતિમ સમય નજીક હોય, જ્યારે મારા છેલ્લા શ્વાસ ચાલતા હોય, ત્યારે મને લક્ષ્મી અને નારાયણ આપના મને દર્શન થવા જોઈએ. અને આવું તો બલિ જ માગી શકે ને, કારણ કે અક્ષય પાત્ર ધારીને પણ એની સામે માગવા માટે થઈ અને મજબૂર કરી દીધા, અને આ ભક્તિની તાકાત છે. અને સાચો ભક્ત હોય ને હંમેશા એવું જ માગે. એક ભાઈ મહાદેવજીની એ આરાધના કરે, ઉપાસના કરે, એક વખત મહાદેવજી એના ઉપર પ્રસન્ન થયા એટલે ભોળાનાથે કીધું કે તમારી ભક્તિથી હું પ્રસન્ન છું, માગો, તમારે શું જોઈએ? બોલો કે જે માગશો એ આપીશ. ભગવાન કે હા તમે ભક્તિ કરી છે તો મારે આપવું પડે ને, પણ મહાદેવે કીધું એક શરત, તમે જે માગશો ની બાજુવાળાને ડબલ થાય. બોલો કલયુગનો માણસ વિચાર કરે, હું તપ કરી કરીને અડધો થઈ ગયો, હું જે માગું એ બાજુવાળાને ડબલ, હવે શું માગું? એટલે બોલા એ વિચાર કર્યો, જો બંગલો માગીશ તો બાજુવાળાને બે થાય, ચાર ચાર બંગડી વાળી માગી તો બાજુવાળાને બે થાય. એટલે બોલા ધીમેથી ભગવાન મહાદેવના કાનમાં જઈને કીધું, ભગવાન મારી એ કાંઈક ફોડી નાખો, એટલે બાજુવાળાને બે ફૂટે. ભગવાનની પાસે શું માગવું કથા સમજાવે. અહીંયા બલિરાજા માગે છે કે જ્યારે મારો અંતિમ સમય નજીક હોય ત્યારે મને તમારા દર્શન થાય. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, તમ રહેજો યાને નો ની આગે પ્રભુ, જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, તમ રહેજો અને જીવની કરવી છે, શરણે તમારે આવીને મારે મુક્તિ અજીવની કરવી છે. મને મુક્તિ મળે તમારી કરવી છે, મને મુક્તિ મળે તમારી કરુણી છે. આવે
तुम्हारी करनी छे, मारे सेवा तुम्हारी करनी छे, मारे मुक्ति अजीवनी करनी छे। मारो कंठ मधुरो ना होई भले, मारो सुर मणे के ना मणे, मारे कविता तुम्हारी करवी छे, मुक्ति मणे के ना मणे, मारे भक्ति तुम्हारी करवी छे, मारे सेवा तुम्हारी करवी छे, मारे मुक्ति आजीवनी करवी छे। बोली राजा कहे छे, हे भगवान, जरे मारा अंतिम श्वास होय त्यारे मने आपना दर्शन थाय। आ बाजु एक समय भगवान नारायण बलि महाराज ने चिरंजीवी नु वरदान आपता कहे छे, सप्त चिरंजीवी अंदर एक आपनु पन स्थान रहेशे, अश्वत्थामा बलिर्व्यास हनुमांश्च विभीषण कृप परशुरामश्च सप्ते ते चिरंजीविनः। सात चिरंजीवी अंदर एक बलि राजा पण छे। चिरंजीवी नु वरदान आपु सुखदेव जी महाराज कहे, हे परीक्षित, परम पवित्र वामन चरित्र नी कथा ए वक्ता श्रोताना पाप ने नष्ट करनारी छे। पितृओनी जारे तिथि होय ने ए समये कोई वामन चरित्रनो पाठ करे तो एमना पितृओने गतिनी प्राप्ति थाय, आवो एनुं फळ कथन कही अने अष्टम स्कंदने अहीं विराम आपे छे। आवो आपणे पण ए क्रमनो निर्वाह करी अने नवमा स्कंदनी अंदर मंगल प्रवेश करीए। इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्यामष्टादशसाहस्रजां पारमहंस्यां संहितायां अष्टमस्कंद श्री राधा कृष्ण चरण कमलार प्रणमस्तु। श्री भागवत भगवान की जय। आठमो स्कंद रूपी पुष्प ठाकुर जी ने अर्पण करी नवमा स्कंद नी अंदर प्रवेश करिए। नवमो स्कंद एटले भगवान नो वाम वक्ष स्थल छे। आ स्कंद नी अंदर भागवतकार ईशानु कथा बतावे छे। ઈશ્વર, ઈશનો અર્થ થાય અનુસરણ કરનારા ભક્તો, અને ઈશનો અર્થ થાય ઈશ્વરને એનું અનુસરણ કરનારા ભક્તો, એટલે ઈશાનું કથા બતાવી છે। ઈશ એટલે ઈશ્વર અને વર એટલે શ્રેષ્ઠ। બ્રહ્માંડની અંદર જેની શ્રેષ્ઠ સત્તા છે એવું કોઈ તત્વ હોય તો એ ઈશ્વર તત્વ છે। ભાગવતકાર કહે છે, અત્ર સર્ગો વિસર્ગસ્ચ स्थानं पोषणमूतय मनवंतरेशानुकथा निरोधो मुक्तिराश्रय। ईशानुकथा एटले नवमो स्कंद, अने आ स्कंदनी अंदर भागवतकार 24 अध्याय बतावे, अने एनी अंदर केन्द्र स्थाने जो कोई होय तो मर्यादा पुरुषोत्तम भगवान श्री राम छे। अध्याय 24 छे भगवान श्री राम नी कथा, એ નવમા અને દસમા અધ્યાય અંતર્ગત આવે છે। જબ તક રહેગી જિંદગી ફુરસત ન હોગી કામ સે, કુછ વક્ત એસા નિકાલો કે પ્યાર કરો શ્રી રામ સે। આપણા દેશનું બહુ મોટું દુર્ભાગ્ય કહેવાય કે આજની કોર્ટને એ સાબિત કરવું પડે કે રામ મંદિર અયોધ્યામાં જન્મા હતા, રામજી અયોધ્યામાં એનો જન્મ થયો। આપણી ભક્તિની અંદર ક્યાંક કચાસ હોવી જોઈએ, ક્યાંક ત્રુટિ હોવી જોઈએ। ભગવાન શ્રી રામ એ મર્યાદાની મૂર્તિ છે। રામહુ વિગ્રહવાન ધર્મ, ધર્મનું જો કોઈ મૂર્તિમંત સ્વરૂપ હોય તો એ સાક્ષાત ભગવાન શ્રી રામ છે। એ પહેલા ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થાય એ પહેલા અત્યંત નાના પણ એવા પવિત્ર ચરિત્રનું વર્ણન એ ભાગવતકાર કહે છે। ભાગવતની અંદર બે અધ્યાયની અંદર સંક્ષિપ્તની અંદર ભગવાન રામ પ્રાગટ્યની કથા બતાવી છે।
સુખદેવજી મહારાજ સાવધાન કરે છે, હે પરીક્ષિત, સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા હવે હું તમને કહું છું. શ્રી રામચંદ્રનો જન્મ એ દિવસના 12 વાગ્યે થાય, જ્યારે ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એ રાત્રિના 12 વાગ્યે થાય. એક રાજમહેલમાં જન્મે છે, જ્યારે એક કારાગૃહની અંદર જન્મે છે. કોઈ વૈષ્ણવે લાલાને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે રાત્રિના 12 વાગ્યે અને ભગવાન શ્રી રામ એ દિવસના 12 વાગ્યે જન્મે છે, એની પાછળનું કારણ શું છે? ત્યારે લાલો કહે છે કે રામ છે મર્યાદા પુરુષોત્તમ છે, અને એને જગતમાં મર્યાદાની સ્થાપના કરવાની છે, એટલા માટે એ રાજાધિરાજ છે, મર્યાદા પુરુષોત્તમ, એટલા માટે એનો જે જન્મ થયો એ દિવસના 12 વાગ્યે થયો. અને લાલો કે હું તો ચોર છું, અને ચોરને તો રાત્રે આવું જ અનુકૂળ આવે, દિવસે આવે તો કોક પછી. ભગવાન શ્રી રામની એક એક લીલા છે એની અંદર મર્યાદા ભરેલી છે. બાલ્ય અવસ્થાનું ચરિત્ર સાંભળીએ તો એની અંદર પણ સંપૂર્ણ મર્યાદા, યુવા ચરિત્ર સાંભળીએ તો એમાં પણ રામનું દરેક એ લીલા છે અનુકરણ કરવા યોગ્ય છે, કારણ કે એમાં મર્યાદા ભરેલી છે. રામાયણની અંદર પણ ભરતજી એ જ્યારે ભગવાન પાસે માગે ત્યારે કહે છે, જન્મ જન્મ રતિ રામ પદ, મને જન્મો જન્મ મને રામનું એક પદ મળે, એનું ચરણ મળે, એની અંદર જે જગતને પ્રેમ આપવાની તાકાત છે, એ પ્રેમ આપવાની તાકાત એ મારા જીવનમાં આવે. જન્મ જન્મ રતિ રામ પદ. જગદગુરુ શંકરાચાર્ય પણ કહે છે, દુર્લભમ ત્રયમેવે તદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશય. આ જગતની અંદર બધી વસ્તુ સુલભ છે, પણ ત્રણ વસ્તુ એ દુર્લભ બતાવી છે. દુર્લભમ ત્રયમેવ એતત દેવાનુગ્રહ હેતુકમ, દેવતાઓ જ્યારે મારીને તમારી ઉપર અનુગ્રહ કરે ત્યારે જ આપણને વસ્તુ પ્રાપ્ત થાય. એક મનુષ્યત્વ, મનુષ્ય એટલે માણસ, અને ત્વ એટલે પણું. માણસ હોય પણ એની અંદર માણસપણું ન હોય તો નકામું છે. એ દેવતાઓની કૃપા હોય. આપણે એટલા માટે હનુમાન ચાલીસામાં માગીએ, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર, અમને બળ તો આપો, હારે હારે બુદ્ધિ પણ આપજો, માણસપણું પણ હારે આપજો. બળ હોય પણ અવેડાને ડાટા કાઢે એવું હોય તો શું કામનું, એનો કોઈ અર્થ નથી. બલ બુદ્ધિ વિદ્યા દેહુ, 20 કિલોની ગુણ ઉપાડી લેવાનું બળ હોય પણ એને ક્યાં મૂકવી એની બુદ્ધિ જ ન હોય તો એ બળ શું કામનું. મનુષ્યત્વ, માણસપણું હોવું ને ઈશ્વરની કૃપા હોય. ઘણી વખત આપણે કહીએ કે આ તો હાવ ઢોર જેવો છે, શું કામ કે માણસાઈ ઘટતી હોય. મનુષ્યત્વ, મુમુક્ષત્વ, માણસનો જન્મ થયા પછી આપણને મોક્ષની ઈચ્છાની પ્રાપ્તિ થવી એ કેવલ અને કેવલ દેવતાઓની અનુગ્રહ, એની કૃપા હોય તો જ એ વસ્તુ, એ વિચાર આપણને આવે. મહાપુરુષ સંશય, મોક્ષની ઈચ્છા થાય અને પછી કોઈ એવા ગુરુને આપણે શરણે જઈએ, કોઈ એવા ઓલિયા પુરુષને શરણે જઈએ, કોઈને આપણે ભલે પછી વડીલ આપણા ગુરુ બને, પણ મોક્ષની ઈચ્છા થયા પછી કોઈનું શરણ તો લેવું પડે ને, કોઈને ગુરુ તો બનાવવા પડે ને, કે જે ગુરુ મને તમને એક સાચી દિશા બતાવે, એક સાચો માર્ગ બતાવે. આ ત્રણ વસ્તુ ઈશ્વરની કૃપાથી થાય. ગુરુના શરણમાં બેઠા પછી એ જે કે એના પ્રમાણે આપણું આચરણ હોવું જોઈએ. કથામાં બેઠા પછી, ભગવાનના ઠાકોરજીના ચરણમાં બેઠા પછી જે ઉપદેશ આવે એ ઉપદેશ આપણો આચરણમાં હોવો જોઈએ. આચરણમાં ન હોય ને તો આના ચરણમાં બેસવું વ્યર્થ છે. આચરણ, ગુરુ ધારણ કર્યા અને ઘણા ન ફેર પડે એટલે ન જ ફેર પડે, ગમે એટલો એને ઉપદેશ આપે ને એને ન લાગે, કારણ કે મન એની અંદર ન હોય. એક સરદારજી એનો મોબાઈલ બેટરી ચાર્જિંગ કરવા માટે મૂક્યો, એટલે એનો મિત્ર આવ્યો, એટલે મિત્રે કીધું કરે આમ આખી રાત તમે બેટરી ચાર્જિંગમાં મૂકશો તો બેટરી ફાટી જશે, મોબાઈલ તમારો ફાટશે, બેટરી ફાટશે. એટલે સરદારજી કે હું થોડી કઈ ગાંડો છું, મને શું ખબર નહીં પડતી હોય કે આખી રાત મોબાઈલ બેટરી ચાર્જિંગમાં ન મુકાય. એટલે કીધું તો શું કામ મૂકો છો, આ બેટરી તમારો મોબાઈલ ફાટશે તો શું કરશો એમ. તો કે મને ખબર છે એટલા માટે તો હું નથી મૂકતો. તો કે આ તમે ચાર્જિંગમાં તો મૂકો મોબાઈલ, તો કે મેં બેટરી કાઢીને મૂક્યો છે. હવે આમાં કેમ ચાર્જિંગ થાય, એ મનરૂપી બેટરી જ્યારે કથાની અંદર હોય ને તો કંઈક એમાંથી ચાર્જિંગ થાય, તો કંઈક એમાંથી જીવનની અંદર એ અસર કરે કથા. પણ બેઠા હોય અહીંયા ને ઘરે વિચાર વહી જાય કે હો હું કરતી હશે, શાકભાજી લીધું હશે કે નહીં લીધું હોય, હું જાઈશ તો મોઢું ચડાવેલું તો નહીં હોય ને. મન રૂપી બેટરી જ્યારે કથાની અંદર હોય ને ત્યારે એમાં વ્યવસ્થિત ચાર્જિંગ થાય.
મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશય માણસ જન્મ મળ્યા પછી પણ મોક્ષની ઈચ્છા થવી અને મોક્ષની ઈચ્છા થયા પછી કોઈ સદગુરુના શરણે જવું આ કેવલ અને કેવલ દેવતાઓનો અનુગ્રહ હોય તો કહેવાનો અર્થ કે ઈશ્વર મને તમને જે સમય આપ્યો છે એ સમય આપણે ઈશ્વરના માટે કાઢીને બેઠા આપણે વામન ચરિત્ર જોયું વામનજીએ બધું જ ભગવાનને સમર્પિત કર્યું કારણ કે એને ઈશ્વર દ્વારા એ વસ્તુ પ્રાપ્ત થયેલી હતી ભગવાને આપણને આપ્યું છે આપણે પાછું ભગવાનને દઈએ ભગવાન વળી પાછા આપણને આપે તો એનો અને આપણો બંનેનો સંબંધ જળવાઈ રહે જેને આપણા મહાપુરુષોએ બ્રહ્મ સંબંધ કીધો છે ઈશ્વર આપણને કંઈક કૃપા કરે આપણે વળી પાછા ઈશ્વરના કાર્ય માટે કંઈક ખર્ચ કરીએ વળી પાછા એ આપણને આપે આવી રીતના એકબીજાનો જીવ અને શિવનો સંબંધ જળવાઈ રહે તો બલિરાજાએ જેમ ભગવાનને સર્વસ્વ અર્પણ કર્યું એમ આપણે પણ ઈશ્વર તત્વને આપણી પાસે જે કાંઈ છે આપણે કાઠિયાવાડીમાં કહેવત છે કે જેવી શક્તિ એવી ભક્તિ સુખદેવજી મહારાજ સાવધાન કરતા કહે હે પરીક્ષિત સૌ પ્રથમ તો મેં આપને મનુ મહારાજની એ તમને કથા સંભળાવી મનુ મહારાજ અને સતરૂપા રાણીના આ જગત એ આખા વંશજો છે જેમ પાંડુના પાંડવો કહેવાના યદુના યાદવો કહેવાના એમ મનુના આપણે બધા માનવો કહેવાના છીએ એક જ મા બાપના ભલે આપણી નાત જુદી જ્ઞાતિ જુદી પણ આખરમાં આપણે બધા મનુ અને શત્રુપાના સંતાનો છીએ સુખદેવજી મહારાજ એ વાતને સમજાવવા માટે થઈ અને શ્રાદ્ધદેવ મનુની કથા કહે છે સુકન્યાની કથા કહે છે મનુ મહારાજના એક પુત્ર જેનું નામ છે શરિયાતી સરિયાતીને એક દીકરી છે જેનું નામ સુકન્યા છે એક વખત આ સુકન્યા એ વનની અંદર વિચરણ કરવા માટે જતી હતી એક સુંદર મજાનો એણે ધૂળનો એ રાફડો જોયો એની અંદરથી દિવ્ય બે તેજ પુંજ બહાર નીકળતા હતા સુકન્યાને થયું કે આ શું હશે એ જ સમયે હાથમાં એક દર્ભની સળી લઈ અને રાફડાના જે છિદ્રોમાંથી જે તેજ નીકળતું હતું એની અંદર જેવી જ એ સળીને પરોવે છે અને એમાંથી ત્યારે લોહી બહાર નીકળવા માંડ્યું સુકન્યાએ વિચાર કર્યો જરૂર મારાથી કોઈ જીવની હિંસા થઈ છે રાફડાને હટાવીને જોવે છે તો એમાં ચબન નામના ઋષિ હતા એ તપ કરતા હતા એણે વિચાર કર્યો કે હું અંધ થયો હવે મારે વૃદ્ધાવસ્થાની અંદર મારી સાર સંભાળ કોણ રાખે એ સમયે સરિયાતી રાજા કહે છે મારી સુકન્યાથી આપનો અપરાધ થયો છે મારી દીકરીનું હું તમને દાન કરું છું એ તમારી પત્ની બનશે અને એ સમયે સુકન્યા એ ચવન ઋષિના પત્ની બને છે અને ચવન ઋષિનો ઉદ્ધાર કરે છે ત્યારબાદ સુકન્યા દ્વારા સરિયાતી રાજા પણ એનો પણ ઉદ્ધાર થયો ત્યાર પછી નાભાગનું પવિત્ર ચરિત્ર બતાવ્યું ઇક્ષ્વાકુ વંશની અંદર વિશેષ કોઈ યાદ કરવા જેવું પાત્ર હોય તો એ રાજા અમરીશ છે અમરીશ ચરિત્રની કથાની અંદરથી મને તમને ઘણા બધા સિદ્ધાંત પ્રાપ્ત થાય ભાગવતકાર કહે છે સવે મનઃ કૃષ્ણ પદારવિંદયોર વચાંસિ વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરે મંદિર માર્જનાદિષું શ્રુતિં ચકારાત સુતયત કથોદયે સવે મનઃ કૃષ્ણ પદારવિંદયો પરમાત્માએ મને તમને જે મન આપ્યું છે એ મન એ ભગવાનના ચરણમાં લગાડવા માટે આપ્યું છે વચાંસિ વૈકુંઠ ગુણાનુવર્ણને ઈશ્વરે મને તમને જે વાણી આપી છે એ ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે આપી છે શ્રુતિમ ચકારા સુત સત કથોદયે કરો હરે મંદિર માર્જના દિશુ મને તમને ભગવાને જે હાથ આપ્યા એ ભગવાનની સેવા કરવા માટે આપ્યા છે સુંદર મજાના આવા સિદ્ધાંતો પ્રાપ્ત થાય છે ભાગવતકાર કહે છે ચાર વસ્તુ છે એ માણસે પોતાના હાથે કરવી પડે ભગવાને મને તમને જે હાથ આપ્યા છે આ હાથ દ્વારા આપણે સેવા કરીએ તો જ એનું પુણ્ય પ્રાપ્ત થાય ગમે એટલા આપણે કરોડોપતિવાન હોઈએ પણ છતાંય ભગવાનની સેવા કરવામાં ક્યારેય નોકર ન રાખી શકાય જે વ્યક્તિ સેવા કરે એને જ એનું ફળ પ્રાપ્ત થતું હોય છે તો એક સેવાની અંદર આપણી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ ન ચાલે એક ભોજનમાં જેને ભૂખ લાગી હોય એ જ વ્યક્તિએ ભોજન કરવાનું હોય એના બદલામાં બીજો વ્યક્તિ ભોજન ન કરી શકે ભોજન એક મરણમાં જ્યારે મૃત્યુ સમય નજીક આવે તો ભાઈ કોઈને એમ ન કહેવાય કે મારા હેઠાનો તું મરી જા હું છ મહિના પછી આવું છું જેનું મૃત્યુ હોય એને જ મરવું પડે એને જ જવું પડે અને એક લગ્નમાં લગ્નમાં એમ ન કહેવાય કે મારા હેઠાનો તું લગ્ન કરી જાય ચાર બાબત છે માણસે પોતાની જાતે જ કરવી પડે અને ઠાકોરજીની સેવા એની અંદર ક્યારેય નોકર ન રાખી શકાય રાજા અમરીશે આવા સુંદર મજાના સિદ્ધાંતો આપ્યા અમરીશ ચરિત્રની અંદર એક સમયે દુર્વાસા ઋષિનો અપરાધ થાય છે
દુર્વાસા ઋષિથી એ રાજા અમરીશનો અપરાધ થયો એ સમયે દુર્વાસા ઋષિ ભગવાન નારાયણની પાસે ક્ષમા માગવા જાય છે ત્યારે ભગવાન નારાયણ એને સમજાવે છે અરે ઋષિ આપ તો મહાન સંત છો આપ તો સમજો છો કે જેનો અપરાધ થયો હોય એની ક્ષમા માગવા જવાની હોય તમે અપરાધ અમરીશ રાજાનો કર્યો અને ક્ષમા તમે મારી માગવા માટે આવ્યા છો જાઓ તમે જેનો અપરાધ કર્યો એની ક્ષમા માગો કથા મને તમને બોધ આપે સમાજમાં સંસારની અંદર આપણે જેનો અપરાધ કરીએ ને એની જ હંમેશા ક્ષમા માગવાની હોય આપણે ઘણી વખત એવું થતું હોય કે ભૂલ આપણે કોઈની કરીએ અને ક્ષમા આપણે મંદિરમાં માગવા જઈએ દુર્વાસા ચરિત્ર અમરીશ ચરિત્ર મને તમને બોધ આપે છે આપણાથી જેનો અપરાધ થયો હોય એની જ હંમેશા ક્ષમા માગવા જવાની હોય અને બીજી વાત આ જગતમાં એક પણ વ્યક્તિ એવો ન હોય કે જેનાથી ભૂલ ન થઈ હોય પરિવારની અંદર ક્યારેય કોઈ વ્યક્તિથી કાંઈ ભૂલ થાય સમાજમાં કોઈ વ્યક્તિથી ભૂલ થાય તો એને માફ કરતા શીખો આ કથા બોધ આપે છે કારણ કે ભૂલથી ઘણું બધું શીખવા મળે છે અને ઘણું બધું શીખેલો માણસ પણ ક્યારેક ભૂલ કરી બેસે છે ભૂલો થતી હોય પણ એને માફ કરતા શીખો જીસસ જે કરુણાનો અવતાર છે અને એના જીવનનો એક પ્રસંગ છે એ જ્યારે કોઈ વ્યક્તિથી કાંઈ સમાજની અંદર ભૂલ થઈ અને લોકો બધા એને પથરા મારતા હતા અને શરીરમાંથી એકદમ લોહી છૂટતું હતું એ સમયે જીસસ ઈસુ ખ્રિસ્ત ત્યાં પહોંચી ગયા વિચાર કર્યો આ બધા લોકો આ વ્યક્તિને કેમ પથરા મારે છે એક પછી એક પથરાઓના ઘા કરતા હતા એ સમયે જીસુ ખ્રિસ્ત ત્યાં આડા ફરી ગયા કીધું કે શા માટે તમે આ વ્યક્તિને મારો છો પેલા માણસો કહે છે આપ કોણ છો તો કે હું ઈસુ કરુણાનો અવતાર કરુણા માટે જેણે પોતાનું જીવન આખું સમર્પિત કરી દીધું કીધું આ વ્યક્તિને શું કામ તમે પથરા મારો કીધું કે આણે સમાજમાં ભૂલ કરી છે આપણે ત્યાં સંવિધાનમાં એવો નિયમ છે કે જે વ્યક્તિથી ભૂલ થાય એને પથરા મારીને મારી નાખવાનો ઈસુ ખ્રિસ્ત કહે હા તમારી વાત સાથે હું સહમત છું કે જે વ્યક્તિથી ભૂલ થાય એને મારી જ નાખવો જોઈએ પણ મારી વાત સાંભળી લ્યો એ જ વ્યક્તિ આને પથરો મારશે જેણે જીવનમાં ક્યારેય ભૂલ ન કરી હોય અને જગતના ચોકની અંદર ઇતિહાસ સાક્ષી પૂરે છે આટલા શબ્દ ઈસુ ખ્રિસ્તના સાંભળ્યાને બધાના હાથમાંથી પથરા છૂટી ગયા બધાએ વિચાર કર્યો કે આપણાથી સમાજમાં ભૂલ તો થતી હોય કહેવાનો અર્થ કે ભૂલથી ઘણું બધું શીખવા મળતું હોય અને ઘણું બધું શીખેલો માણસ પણ ક્યારેક ભૂલ કરી જતો હોય સમાજની અંદર કોઈ વ્યક્તિથી ભૂલ થાય તો એને માફ કરતા શીખજો કથા બોધ આપે છે પરિવારની અંદર ચાર મની આવશ્યકતા અત્યારે બહુ જરૂર છે મિલન મદદ મહિમા અને માફી એક મિલન પારિવારિક પ્રશ્નો જે કાંઈ પરિવારની અંદર થતા હોય તો મહિને કે વર્ષે કે છ મહિને આખો પરિવાર એક આસન ઉપર બેસીને મિલન કરવું જોઈએ જે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો એનું નિરાકરણ કરવું જોઈએ મિલન પછી મદદ પરિવારની અંદર કોઈ એવો વ્યક્તિ આર્થિક રીતે શારીરિક રીતે કંઈ નબળો પડતો હોય માનસિક રીતે અસંતુલન ગુમાવી બેઠો હોય તો એવા વ્યક્તિની મદદ કરવી જોઈએ મિલન મદદ પછી મહિમા પરિવારના દરેક વ્યક્તિનો મહિમા સમજવો જોઈએ કોઈ વ્યક્તિને ક્યારેય નાનો કે નબળો પરિવારમાં ન સમજવો દરેકની અંદર ખામી હોય એમ ખૂબી પણ હોય છે એની જે ખૂબી છે એને સ્વીકારતા શીખો મહિમા જાણો અને માફી પરિવારમાં કોઈ વ્યક્તિથી કાંઈ ભૂલ થાય સંસારની અંદર કોઈ વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો એને માફ કરતા શીખો આપણી પાસે કોઈ યાચક આવે રૂપિયો બે રૂપિયા માગવા આવે તો સ્વાભાવિક આપણી પાસે પૈસા ન હોય એટલે આપણે તરત એમ બોલીએ ભાઈ માફ કરજો નથી એક ભિખારીની સામે આપણે માફ કરજો શબ્દ બોલીએ તો આપણા ભાઈની સામે આપણે માફ કરજો શબ્દ ન બોલી શકીએ મિલન મદદ મહિમા અને માફી પરિવારની અંદર આ બહુ જરૂરી છે અને હું તો ત્યાં સુધી કહું કે અમુક ઉંમર થાય ને પછી પરિવારમાં શાંતિથી હખણું રહેવું જોઈએ જે યુવાન છે ને જે લોકો એને પોતાનો અનુભવ કરવા દેવો જોઈએ અમુક ઉંમર થાય પછી આજની નવી પેઢીને છે ને બહુ ટોર્ચર ન કરવું જોઈએ કારણ કે આજ એ સમય આવ્યો ને બીજી વસ્તુ તમે જેટલું એને સલાહ આપશો એમાંથી એ જેટલું શીખશે ને એના કરતા એ અનુભવથી વધારે શીખી શકશે ચાર વૃદ્ધ પુરુષો બેઠા બેઠા વાતો કરતા હતા એટલે એક વૃદ્ધ પુરુષે કીધું કે હું શિવજીને બહુ માનું ને એટલે હું સોમવાર રહું છું પછી બીજા વૃદ્ધ પુરુષે કીધું કે હું સાંઈબાબાને બહુ માનું એટલે હું ગુરુવાર રહું છું ત્રીજો વૃદ્ધ પુરુષ બોલ્યો કે હું માતાજીને બહુ માનું એટલે હું નવરાત્રી રહું છું ચોથો વૃદ્ધ પુરુષ કાંઈ ન બોલ્યો એટલે ત્રણેય ઓલા વૃદ્ધે ભેગા થઈ અને ચોથાને પૂછ્યું કે તું શું રહે છો એટલે ચોથાએ કીધું કે હું હખણો રહું છું અમુક ઉંમર થાય ને પછી હખણું રહેવાની બહુ જરૂર હોય અમરીશ ચરિત્ર દ્વારા શીખવા મળે કે સમાજની અંદર કોઈ વ્યક્તિથી ભૂલ થાય તો એને માફ કરતા શીખો
ત્યાર પછી મનુ મહારાજના પુત્ર મામધાતા અને સોબરી ઋષિની કથા બતાવી છે। एक समय आ सोबरी ऋषि एटलू सुंदर तप करे छे, तप करता करता जगत नी अंदर एनी एटली बधी कीर्ति फैलाणी, आश्रम नी अंदर लोको एना दर्शन करवा माटे बधा आवे, दर्शन नी अंदर सोबरी ऋषि ना तप नी अंदर भंग थाय। एक समय लोको थी कंटाळी सोबरी ऋषि यमुना ना धरा नी अंदर तप करवा माटे आवे अने त्यां एणे बे माछला ने रतिक्रीड़ा करता जोया। माछलाओ ज्यारे रतिक्रीड़ा करता हता ने ए समये सोबरी ऋषि ना मन नी अंदर विकार जागे छे। ए ज समये सोबरी ऋषि મામધાતાના આશ્રમની અંદર આવીને કહે છે, મને તમારી દીકરીનું કન્યાદાન કરો, મારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો છે। મામધાતા ઋષિએ વિચાર કર્યો, મારે 50 દીકરીઓ છે, એક દીકરીનું તો હું કન્યાદાન કરી શકું, પણ આવા વૃદ્ધ ઋષિને મારી દીકરી કેમ આપું? વૃદ્ધસ્ય તરુણી વૃષમ, રાજાને વિચાર આવ્યો કે આ બુઢા ઋષિ છે, આને મારી દીકરી કેમ પરણાવી? એ જ સમયે રાજાએ યુક્તિ કરી, આપને મારી દીકરીનું કન્યાદાન તો કરું, પણ જે દીકરી આપને પતિ તરીકે સ્વીકારે એ દીકરીનું હું તમને કન્યાદાન કરું। ને એ સમયે સોબરી ઋષિ એ પોતાનું જે તપ હતું એ તપ દ્વારા એકદમ યુવાન રૂપ ધારણ કરે છે અને 50-50 દીકરીઓ એની તરફ મોહાઈ ગઈ। 50-50 દીકરીઓએ કીધું કે અમારે આ ઋષિની સાથે લગ્ન કરવા છે। લેવા આવ્યા હતા એક અને લઈ ગયા 50। એ સોબરી ઋષિ એની જ્યારે વૃદ્ધાવસ્થા આવીને એ સમયે એ જંગલની અંદર તપ કરવા માટે જાય, 50 કન્યાઓ ઋષિની પાછળ પાછળ જઈ અને એમની અધ્યાત્મ ગતિ જોઈને એ 50 દીકરીઓ મુક્તગામી બની। ત્યાર પછી ઇક્ષ્વાકુ વંશની અંદર ત્રિશંકુના ચરિત્રની કથા બતાવી છે। એક સમયે વિશ્વામિત્ર જેવી રીતના ઇન્દ્રએ સ્વર્ગ બનાવ્યું એવી રીતના પૃથ્વી ઉપર વિશ્વામિત્ર સ્વર્ગ બનાવવા માટે થઈને વિચાર કર્યો। ત્રિશંકુને જૈન કહે છે, જાઓ તમે ઇન્દ્રલોકની અંદર જાઓ, ઇન્દ્રએ જેવું સ્વર્ગ નિર્માણ કર્યું ને એવું સ્વર્ગ જોયાવો, મારે પૃથ્વી ઉપર સ્વર્ગ બનાવવું છે। આ બાજુ ત્રિશંકુ એ ઇન્દ્રના સ્વર્ગની અંદર જાય, ઇન્દ્રના દ્વારપાળોને રોકે છે, સદેહે સ્વર્ગમાં ન આવી શકાય, જો તમારે સ્વર્ગમાં આવવું હોય તો તમારે પૃથ્વી ઉપર રહેવું પડે, ત્યાં સત્કર્મ કરવા પડે અને સત્કર્મના પુણ્યના પ્રતાપે તમને સ્વર્ગ મળે, સદેહે સ્વર્ગમાં ન આવી શકો। ત્રિશંકુ વળી પાછા ધરતી ઉપર આવે છે। આવ્યા તો વિશ્વામિત્ર પૂછે છે, મેં તમને જે કામ સોંપ્યું તે પૂર્ણ કર્યું? ત્રિશંકુ કહે છે, નહીં, સ્વર્ગની અંદર ઇન્દ્રના દ્વારપાળો આવવા નથી દેતા। વિશ્વામિત્રને ક્રોધ આવ્યો, કહે છે, તો હું તમને હવે પૃથ્વી ઉપર ન આવવા દઉં, જ્યાં સુધી મારું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમને પૃથ્વી ઉપર ન રહેવા દઉં। અને એ સમયે વિશ્વામિત્ર પૃથ્વી ઉપર ન આવવા દે, ઇન્દ્ર એને સ્વર્ગમાં ત્રિશંકુને ન જવા દે, એ વચ્ચે રહ્યા એટલે એનું નામ પડ્યું ત્રિશંકુ, નહીં ઉપર કે નહીં નીચે, અને વચ્ચે એને રહેવું પડ્યું, વાયુ વગે ત્રિશંકુ રહે છે। પણ વિશ્વામિત્રે જે સૃષ્ટિનું કાર્ય શરૂઆત કરી હતી, એણે જે શબ્દ સૃષ્ટિ બનાવી હતી, એ વિશ્વામિત્રની સૃષ્ટિ અટકી ગઈ। આજ પણ જે બ વાળી સૃષ્ટિ છે ને વિશ્વામિત્ર સૃષ્ટિ છે। અમુક શબ્દની પાછળ આપણે બ લગાડીએ, પાણી બાણી, ચા બા, દૂધ બુધ, આમ જે બ લગાડીએ ને એ વિશ્વામિત્રની સૃષ્ટિ છે, જે સૃષ્ટિનું કાર્ય એમનું અટકી ગયું। તો ત્રિશંકુની કથા બતાવી, ત્રિશંકુના વંશની અંદર હરિશ્ચંદ્ર થયા। આ હરિશ્ચંદ્ર રાજાએ એ સત્યવાદી તરીકે જગતની અંદર ઓળખાણા। આજ પણ કોઈ બહુ સાચું બોલતો હોય તો આપણે એને તરત કહીએ, આ તો હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગયો લાગે, આટલી જગતની અંદર એને કીર્તિ મેળવી શું કામ? કે એક સત્યના કારણે। કાશીની બજારમાં કહે, ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવતર વેચવું છે। કાશીની બજારમાં એને વેચાવવું પડ્યું, શું કામ? કે એક સત્યને ન છોડ્યું એટલે ને। આ ભક્તિ માર્ગની કસોટી છે, ધર્મના ચાર ચરણ છે, એમાં સત્ય, તપ, પવિત્રતા અને દયા। પહેલામાં પહેલું જો કોઈ ધર્મનું ચરણ હોય ને તો એ સત્ય છે। ઘણી વખત માણસ એવું વિચારતો હોય કે સત્ય એટલે જે હોય એ સાચે સાચું બોલી દેવું, એનું નામ સત્ય। યાદ રાખજો, એ ખાલી વાણીનું સત્ય છે, જીવનનું સત્ય નથી। કોઈ ગાયનો હત્યારો હોય અને ગાયને મારવા માટે જતો હોય અને તમે ત્યારે એવી હઠ પકડી રાખો કે મારે તો સાચું જ બોલવું જોઈએ, જે બાજુ ગાયનો હત્યારો ગયો, જે બાજુ ગાય ગઈ, એ બાજુ જ મારે હત્યારાને આંગળી ચીંધવી જોઈએ, તો એ જીવનનું સત્ય ન કહેવાય। કારણ કે જો એ હત્યારો ગાયને મારી નાખે તો આંગળી ચીંધવાનું પુણ્ય મળે, એમ આંગળી ચીંધવાનું પાપ પણ લાગે, ત્યારે સત્ય ન પકડી રખાય, કારણ કે ત્યાં ગાયની હિંસા થવાની સંભાવના હોય। તો સત્ય એટલે જેવું હોય એવું બોલી દેવું, એ સત્ય નથી। સત્ય એને કહેવાય જે વર્તન મને મારી સાથે કોઈ વર્તન કરે એ મને નથી ગમતું, એવું વર્તન મારે બીજા વ્યક્તિ સાથે ન કરવું જોઈએ,
મારી ઉપર કોઈ ક્રોધ કરે મને નથી ગમતો તો સ્વાભાવિક છે, મારે બીજા વ્યક્તિ ઉપર ક્રોધ ન કરવો જોઈએ. પણ આજ પરિસ્થિતિ એવી છે, આપણે કોઈની સાથે અનીતિ કરીએ તો આપણને વાલું લાગે, આપણી સાથે કોઈ અનીતિ કરી જાય તો આપણને ક્રોધ આવે. બજારમાં એક બેન શાકભાજી લેવા માટે ગયા અને શાકવાળા પાસેથી 50 રૂપિયાનું શાકભાજી લીધું, 100ની નોટ એને આપી એટલે શાકવાળાએ 50ની નોટ બેનને પાછી દીધી. 50ની નોટ લઈને ગયા, હવે ભૂલ એ થઈ કે 50ની નોટ જે હતી ને પટ્ટીવાળી હતી, સેલો ટેપ લાગેલી હતી. ઘરે જઈને આવીને જોયું તો પટ્ટીવાળી નોટ જોઈ રાડો પાડવા માંડ્યા. કેવા છે લોકો, બધાની અંદર અનીતિ ભરી છે, નીતિના ક્યાંય દર્શન નથી થતા. એના ઘરવાળાએ કીધું, પણ શું છે, કેમ રાડો નાખે? કીધું, શાક લેવા ગઈ હતી, 50નું શાકભાજી લીધું, 50ની નોટ એને શાકવાળાએ પાછી આપી, પટ્ટીવાળી આપી દીધી. એના ઘરવાળો કે એમાં શું રાડો પાડવા માંડી, એમાં શું કામ રાડો પાડે, લાવી પટ્ટીવાળી નોટ છે મને આપી દે, હું કથામાં જવાનો જ છું, ગોર બાપાની આરતી ફરવાની છે થાળી. આપણી આરે કોક અનીતિ કરે તો આપણે એમ કહીએ કે અધર્મ વ્યાપી ગયો, ધર્મ જેવું કઈ છે નહીં. પણ આપણી 50ની નોટ પટ્ટીવાળી ગોર બાપાની થાળીમાં વહી જાય તો કે હાસ ગઈ. હું કોઈની સાથે, મારી સાથે કોઈ અનીતિ કરી મને ન ગમે તો સ્વાભાવિક છે, મારે સામેના વ્યક્તિ આરે અનીતિ ન કરવી જોઈએ. હરિશ્ચંદ્ર રાજા એ સત્યવાદી, ધર્મનું પહેલામાં પહેલું કોઈ ચરણ હોય તો એ સત્ય છે. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. ત્યારબાદ 9મા સ્કંદના 8મા અધ્યાયની અંદર સગર ચરિત્રની કથા બતાવી. બાહુકના પુત્ર સગર રાજા, એને 60,000 પુત્ર હતા, દિગ્વિજય માટે થઈ અને બધી દિશાઓમાં વિજય મેળવવા માટે થઈ અને એક અશ્વ એમણે પોતાની પાસે રાખ્યો. આ બાજુ ઇન્દ્ર વિચાર કરે છે કે જો આ રાજા 100 અશ્વમેધ યજ્ઞ પરિપૂર્ણ કરી લેશે તો મારું ઇન્દ્રાસન છીનવાઈ જશે. ઇન્દ્રએ એ જ સમયે યુક્તિ કરી યજ્ઞની અંદર જઈ જે દિશાઓને જીતવા માટેનો જે ઘોડો હતો એ ઘોડો ઇન્દ્રએ ચોરી લીધો અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. ઘોડો ચોરાઈ ગયો. બધા જ 60,000 રાજાઓ વિચાર કરે છે, અરે દિગ્વિજય મેળવવા માટે થઈ દિશા ઉપર વિજય મેળવવા માટેનો જે અશ્વ હતો એ ક્યાં ગયો? શોધ કરતા કરતા આવે છે તો કપિલ મુનિના આશ્રમની અંદર એ ઘોડો બાંધેલો હતો. અને એ સમયે સગર રાજાના 60,000 પુત્રો જ્યારે કપિલ મુનિના આશ્રમની અંદર પધાર્યા, વિચાર કર્યો કે આ ઋષિ તો ચોર છે, મારો મારો એમ કહે અને 60,000 પુત્રો જ્યારે દોડ્યા, કપિલ મુનિએ અવાજ સાંભળ્યા, આંખ જેવી જ ખોલીને એ જ સમયે આંખમાંથી તેજોગની બહાર નીકળો અને સગર રાજાના 60,000 પુત્રો એ બળીને ભસ્મ થયા. જેમ ગાંધારીએ દુર્યોધનની સામે પોતાની આંખ ઉપરની પટ્ટી ખોલી અને દુર્યોધનને જેમ વજ્રનો કરી દીધો હતો, એમ કપિલ મુનિ જે તપ કરતા હતા એ તપના કારણે જે શક્તિ એકત્રિત કરી હતી ને એ શક્તિ દ્વારા 60,000 પુત્રો બળીને ભસ્મ થયા. અને એ સમયે સગર રાજાનો પૌત્ર અંશુમાન એ બધાને શોધવા માટે નીકળે છે. શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમની અંદર આવે. કપિલ મુનિ અંશુમાનને કહે છે કે તમારા પિતૃઓએ મારો અપરાધ કર્યો, મને ચોર સમજીને મારવા માટે દોડ્યા હતા અને એ સમયે મારા તેજોગ્નિમાં આ તમારા 60,000 પિતૃઓ બળીને ભસ્મ થયા છે. એ જ સમયે અંશુમાન એ ઋષિની માફી માગે છે. હે મહામુનિ, અમારા પિતૃઓથી તમારો અપરાધ થયો છે તો હવે અમારા પિતૃઓની સદગતિ થાય એના માટેનો કોઈ માર્ગ હોય તો બતાવો. કપિલ મુનિ કહે છે, હે વત્સ, વૈકુંઠની અંદર જે ગંગાજી છે એ ગંગાજી જો તમારા પિતૃઓની ભસ્મ ઉપર ફરી વળે તો તમારા 60,000 પિતૃઓનો ઉદ્ધાર થાય. અને એ સમયે સુખદેવજી મહારાજ એ રાજા પરીક્ષિતને ગંગા અવતરણની કથા સંભળાવે છે. અંશુમાન ઘોડાને લઈ યજ્ઞની અંદર જ્યારે આવે છે, યજ્ઞમાં પધાર્યા, યજ્ઞના બીડા હોયમાં, અને એ પછી અંશુમાને ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે થઈ અને અંશુમાન એ તપ કરવા માંડ્યા. તપ કરતા કરતા અંશુમાનનું આયુષ્ય પૂર્ણ થયું. ત્યારબાદ અંશુમાનના પુત્ર દિલીપ હતા, દિલીપ પણ માં ભગવતી ગંગાને વિનંતી કરે છે, હે ગંગા મૈયા આપ પધારો.